તો કેમ છો મિત્રો કે એજ્યુકેશન YouTube ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત કરું છું આજનો ટોપિક છે જે મિત્રો બોર્ડ પર જોઈ રહ્યા છો તો આજે આપણે એક ઇન્ટરેસ્ટેડ પોઈન્ટ ભણવા જઈ રહ્યા છે ધોરણ 6 નો સામાન્ય જ્ઞાન માં છે બરોબર આઈએમપી પોઈન્ટ મહાજનપદ તો મહાજનપદ એ શું છે બરોબર તો તેના વિશે માં આજે આપણે ચર્ચા કરીશું તો વિડિયોને જોતા પહેલા વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ અને હા બેલ આઇકન દબાવી દેજો બીજી વાત મિત્રો કે ધોરણ 6 સામાન્ય જ્ઞાન કેટલું મહત્વ રાખતું હોય છે બરોબર કોમ્પિટિટિવ એક્ઝામ તો ક્લાસ 1 થી માંડીને ક્લાસ 4 ની જે એક્ઝામો છે બરોબર એમાં અતિ જ મહત્વનો બરોબર અતિ મહત્વનો અને સ્કોરેડ પોઈન્ટ ગણી શકાતો એવું સામાન્ય જ્ઞાન ઘણી બધી વખત પૂછાતો રહે છે તો એમાં જ આપણે એક પોઈન્ટ બરોબર ઓથેન્ટિક જે પુસ્તક છે એમાંથી જ લઈને આવે છે મહાજનપદ વિશે તો વિડિયોને જોતા પહેલા તમે મિત્રો કહી દીધું છે કે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને મને મોટિવેશન મળતું રહે બરોબર તો મિત્રો ટાઈમ વેસ્ટ ના કરતા આપણે ચાલુ કરીએ આઈએમપી પોઈન્ટ અંગુતુર નિકાય કઈ ભાષામાં છે તો અંગુતુર નિકાય કઈ ભાષામાં છે તો મિત્રો આનો જવાબ આપણે કેવી રીતે આપશો બરોબર તો અંગુતુર નિકાય કઈ ભાષામાં છે તો કે બુધ બુધ વિષયમાં જોઈ લેવાનું બરોબર પાલી ભાષા બરોબર તો આ તમારે યાદ રાખવાનું છે નંબર 2 બરોબર નંબર 2 અનુવેદિક કાળમાં કેટલા મહાજનપદો હતા તો અનુવેદિક કાળ મિત્રો જેને ચાલતો હતો બરોબર તેમાંના 16 મહાજનપદો હતા મહાજનપદો તો કેટલા 16 મહાજનપદો બરોબર નંબર 3 જોઈએ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે મિત્રો યાદ કરી લેજો નોટ કરી લેજો બરોબર જે તમારે નોટ પર લખવું હોય કે બોર્ડ પર લખવું હોય ગમે ત્યાં તમે લખી શકો છો કદાચ એક્ઝામમાં આવી શકે તો ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે તો મહાપદ્મનંદ બરોબર મહાપદ્મનંદ બરોબર તો આ તમારે યાદ રાખવાનું છે ઘણી વખત કદાચ એક્ઝામમાં આવી શકે છે નંબર 4 જોઈએ ઈસવી સન પૂર્વે 1000 ની આસપાસના પંજાબ અને ગંગાના નદીના વિસ્તારોમાં જે પ્રારંભિક રાજ્યની સ્થપાયો એને શું કહેવામાં આવ્યું છે આ બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બરોબર જનપદ બરોબર ઈસવી સન પૂર્વે 1000 ની આસપાસના પંજાબ અને ગંગા નદીના જે વિસ્તારો હતા જ્યાં પ્રારંભિક બરોબર પ્રારંભિક રાજ્યો જે સ્થપાયા હતા તેને શું કહેવામાં આવતું હતું તો જનપદ બરોબર તો આ જે છે એ ચાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બીજું ઘણી બધી વખત આમાંથી પણ પૂછી શકશે તો એનો બી આપણે આગળ ચર્ચા કરીશું બરોબર તો એક મોટિવેશનલ બરોબર મારા વિષયમાં એક થોડું લખેલું મેં મારી જે એક કાવ્ય છે બરોબર તો તમને સંભળાવું અસફળતાની મહેફિલમાં મેં કંઈક સફળતા છુપાયેલી જોઈ છે અસફળતાની મહેફિલમાં મેં કંઈક સફળતા છુપાયેલી જોઈ છે અસફળતાથી કંઈક શીખીને સપનાઓની પૂંજી ભેળી થાય છે બરોબર અસફળતાથી કંઈક શીખીને સપનાઓની પૂંજી ભેળી થાય છે મને નથી ખબર બરોબર મિત્રો કે મને નથી ખબર કે ઘરની જવાબદારી સાથે સપનાઓની ચાવી મળી જાય છે બરોબર તો એટલું વિચારવાનું મિત્રો કે જો કદાચ તમે અત્યારે જે વર્ક કરી રહ્યા છો એમાં મુશ્કેલીઓ પડે છે તો 100% તમે એક સારી એવી માર્ગદર્શક અને રસ્તા પર ચાલી રહ્યા છો બરોબર તો જ્યારે સફળતા મળતી હોય મિત્રો તો એ કાંટાળી જે માર્ગ હોય છે એનાથી જ સફળતા મળતી હોય છે જો ઇઝીલી રસ્તો હશે તેમાં તમે લપસવાની પણ લપસી પણ શકાય છે બરોબર તો એ તમારે યાદ રાખવાનું છે જો સફળતા તમે રાઈટ વેમાં છો તો કેવી રીતે ગણી શકો તો કે જ્યારે કાંટાળી જ્યારે કાંટા હોય કે અથવા જે ગમે તે મુશ્કેલી પડી શકે એવા જ પોઈન્ટ પર તમે જ્યારે ની પોઈન્ટ તમે થઈ જાઓ છો કે ભાઈ હવે શું કરવું શું કેમ કરવું આ બધું ત્યારે તમારે વિચારી લેવાનું કે આ જે રસ્તો છે એ મારો એક સફળતાનો જ રસ્તો છે બરોબર તો આપણે થોડા મોટિવેશનલ માં પેસી ગયેલા બરોબર તો જોઈ લઈએ ધોરણ 6 સામાન્ય જ્ઞાન બરોબર એમાં જનપદ રાજધાની છે બરોબર અને વર્તમાન સ્થાન છે મિત્રો વર્તમાન સ્થાન અને જનપદ આ બંને પૂછાઈ શકે છે બરોબર હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ તમને સમજાવીશ તો જોઈએ નંબર 1 અંગ રાજધાની છે બરોબર ચંપા રાજધાની છે ચંપા જે વર્તમાન સ્થાન છે પૂર્વ બિહાર વર્તમાન સ્થાન છે પૂર્વ બિહાર નંબર 2 જોઈએ વજ્જી બરોબર વજ્જી તો તેનું રાજધાની છે વૈશાલી
બરોબર જે વર્તમાન મધ્ય પ્રદેશમાં આવેલું છે વચી છે એ પૂછાઈ બી શકે બરોબર તો 16માં નું એક વચી મહાજનપદ બરોબર હાલ વર્તમાન સ્થાન કયું છે તો ઉત્તર પ્રદેશ નંબર 3 જોઈએ મલ્લા મલ્લા તો એ કુશીનગર છે બરોબર રાજધાની હતી એ કુશીનગર જે હાલ ઉત્તર પ્રદેશમાં આવેલું છે બરોબર નંબર 4 જોઈએ કાશી બરોબર કાશી તો બધાને યાદ હશે તો જે વારાણસીની રાજધાની હતી બરોબર જે ઉત્તર પ્રદેશમાં આવેલી છે નંબર 5 જોઈએ મગધ મગધ એટલે ગીરવ્રજ બરોબર ગીરવ્રજ જે દક્ષિણ બિહારમાં આવેલી છે પૂછાઈ શકે કે મહાજનપદની જે રાજધાની હતી ગીરવ્રજ એ હાલ નું વર્તમાન સ્થાન કયું છે તો દક્ષિણ બિહાર બરોબર એ તમને પાછળથી લાવી જેમ શીખું તમને બતાવી દઉં છું બરોબર તો કેવી રીતે પૂછી શકે નંબર 6 કોસલ કોસલ એટલે અયોધ્યાની રાજધાની છે બરોબર ઉત્તર પ્રદેશમાં અત્યારે વર્તમાન સ્થાન છે નંબર 7 ચેડી જે સુકિતમતી બરોબર સુકિતમતી જે મધ્ય ભારતમાં ની વર્તમાન છે બરોબર સ્થાન તેનું વસ્ત્ર છે બરોબર મહાજનપદ છે કોસિંબી જે રાજધાની હતી બરોબર પ્રયાગરાજ એટલે કે યુપીમાં અત્યારે વર્તમાન સ્થાન છે નંબર 9 પંચાલ પંચાલ બરોબર જો મિત્રો આઈએમપી છે બરોબર કદાચ પૂછાઈ શકે તો પંચાલ એટલે કે અહીં છત્ર બરોબર અહીં છત્ર જે બરેલી યુપીમાં અત્યારે વર્તમાન સ્થાન છે નંબર 10 સુરસેન બરોબર સુરસેન જે રાજધાની છે મથુરા અને હાલનું જે વર્તમાન સ્થાન છે એ યુપી છે એટલે કે ઉત્તર પ્રદેશ છે નંબર 11 જોઈએ કુરુ બરોબર કુરુ જે ઇન્દ્રપ્રસ્થ છે બરોબર રાજધાની જે દિલ્હી અને મેરઠના જે પ્રદેશો છે તેમાં તેનું વર્તમાન સ્થાન ગણાય છે આગળ આપણે જોઈએ નંબર 12 અસ્મક બરોબર અસ્મક જે પોડર્નિયા છે પોડર્નિયા છે જે ગોદાવરી અને બરોબર ગોદાવરી નદી કિનારા પર જેનું વર્તમાન સ્થાન છે જે રાજધાની પોડર્નિયા હતું તે બરોબર આગળ આપણે જોઈએ નંબર 13 અવંતી આ બી આઈએમપી કોણ છે બરોબર તે પૂછાઈ શકે અવંતી જે ઉજ્જૈની બરોબર ઉજ્જૈની જે મારવાડના પ્રદેશો છે એનો અત્યારે વર્તમાન સ્થાન છે રાજધાની હતી ઉજ્જૈની વસ્ત્ર બરોબર વસ્ત્ર વિરાટનગર છે બરોબર રાજધાની હતી જે જયપુર હાલ રાજસ્થાનમાં આવેલું છે બરોબર આ બી એક આઈએમપી પોઈન્ટ છે તો નોટ કરી લેવાનો છે નંબર 15 ગંધા બરોબર આ બી એક ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ છે તો ગંધા તે કે તક્ષશિલા રાજધાની હતી બરોબર જે પેશાવર અને રાવણ ચિંડી પાસે બરોબર વર્તમાન સ્થાન છે નંબર 16 કંબોજ બરોબર કંબોજ તો કે લાજપુર છે બરોબર જે વર્તમાન અત્યારનું સ્થાન છે એ નૈઋત્ય કાશ્મીરમાં છે નૈઋત્ય કાશ્મીરમાં છે તો આ જે 16 ઇમ્પોર્ટેન્ટ ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ છે એ આપણે કવર કરી લીધા હવે કેવી રીતે એક્ઝામમાં પૂછાઈ શકે મિત્રો આ એક ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ છે બરોબર તો રાજધાની વિશે બી પૂછાઈ શકે બરોબર મહાજનપદ તો છે જ તો એ છે કે અંગ બરોબર અંગ મહાજનપદ છે એની રાજધાની ક્યાં હતી બરોબર તો ચંપા પૂછાઈ શકે તો મિત્રો અનુવેદિક કાળમાં એવું બી પૂછાઈ શકે કે અનુવેદિક કાળમાં મહાજનપદ અંગની રાજધાની કઈ હતી તો ચંપા હવે અનુવેદિક કાળમાં વજીજી બરોબર વજીજી મહાજનપદ છે એની રાજધાની કઈ હતી તો વૈશાલી પણ વર્તમાન સ્થાન કયું છે તો ઉત્તર પ્રદેશ બરોબર આવા ઘણા બધા એવી રીતે પૂછાઈ શકે તો તમારે નોટ કરી લેવાનું છે બરોબર મિત્રો તો ઘણી બધી વખત જો કદાચ એક્ઝામમાં પૂછાય તો આપ ઇઝીલી આનો જવાબ લખી શકો બરોબર આ જે છે મિત્રો ઓથેન્ટિક માહિતી છે બરોબર એનાથી તમારે ગભરાવાની બી જરૂર નથી જો કદાચ એક્ઝામમાં આવી શકે તો આપ ઇઝીલી લખી શકો છો બરોબર તો મિત્રો આ હતું આપણે સામાન્ય જ્ઞાન બરોબર ધોરણ 6 નો આઈએમપી પોઈન્ટ મહાજન પદ બરોબર જેનું આપણે આ જે છે એ ઇમ્પોર્ટેન્ટ ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ કવર કર્યા છે એમાંના આ જે છે એ બી ઘણા બધા એવા પોઈન્ટ કવર કર્યા છે બરોબર તો આ તમારે નોટ કરી લેવાનું છે જો કદાચ એક્ઝામમાં આવે તો આપ ઇઝીલી આને લખી શકો છો બરોબર તો મિત્રો એક નવા ટોપિકમાં આપણે ફરી મળીશું તો આજે રજા આપજો નમસ્કાર